ज्योतिग्राम योजना अने किसान सूर्योदय योजनाना मोटा उपाड़े उद्घाटन करवामां आवी रह्युं छे, परंतु बीजी तरफ अंधारा पण जोवा मळी रह्यो छे। जी हाँ, एक तरफ किसान सूर्योदय योजना अंतर्गत खेडूतोने दिवसे वीजळी आपवानी वात करे छे अने रात्रे लोकोने अंधारामां राखे, बीजी तरफ ज्योतिग्राम योजना होवा छतां पण 5 થી 6 દિવસથી ગામમાં લાઇટ નથી, અંધારાપાટ જોવા મળી રહ્યો છે। તંત્રની ઘોર બેદરકારી, અધિકારીઓની ઘોર બેદરકારીના કારણે 5 થી 6 દિવસથી ગામમાં અંધારાપાટ જોવા મળી રહ્યો છે। અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના કુટા ગ્રામજનો પણ વીજ કંપની દ્વારા ત્રાસ આપવામાં આવી રહ્યો છે। સંગાલ ગ્રામ પંચાયતમાં પણ રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં અધિકારીઓ કોઈ જ વાત સાંભળતા નથી। 600 થી 700 લોકોની વસ્તી ધરાવતા ગામમાં 6 દિવસથી જીઈબીમાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ વીજ તંત્ર કે વીજ પુરવઠો પૂરો પાડવામાં આવતો નથી, જેથી કરીને લોકોને પીવાના પાણીની સમસ્યા સર્જાય છે અને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ગામમાં વીજળી ન હોવાથી પાણી બોરમાંથી કેવી રીતે કાઢવું અને પીવું, પશુઓને કેવી રીતે પીવડાવવું, તે અનેક સવાલ ઉપસ્થિત થયા છે। એક તરફ સૂર્યોદય ઉર્જા દ્વારા ખેડૂતોને દિવસે વીજળી આપવાની વાત કરે છે અને રાત્રે અંધારા પણ જોવા મળી રહ્યા છે, ત્યારે ગામમાં 5 થી 6 દિવસ સુધી વીજળી ન મળતા લોકોની હાલત કફોડી જોવા મળી રહી છે। સરકાર દ્વારા કુટા ગામના લોકોને વીજળીમાં હજુ રાહ જોડાવશે, તમામ ગ્રામજનો સાથે મળીને આંદોલન કરવાનું વિચાર્યું હોય અને આવનાર સમયમાં વધુ આંદોલન ઉગ્ર બને તેવી શક્યતા સેવાઈ રહી છે। ગ્રામજનો દ્વારા એક તરફ હાલમાં કોરોનાની બીમારી જોવા મળી રહી છે, લોકડાઉનમાં લોકોની હાલત પણ કફોડી બની છે, ત્યારે રાત્રિના સમયમાં 5 થી 6 દિવસથી ગામમાં અંધારા પણ જોવા મળી રહ્યો છે, જેથી કરીને ચોરીના બનાવો પણ બનવાની શક્યતા છે। ત્યારે લોકોમાં હવે ડર છે અને લોકો ચિંતામાં મુકાયા છે। એક તરફ કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત દિવસે લાઇટ આપવામાં આવે છે અને ગ્રામજનોને રાત્રે અંધારામાં રાખવામાં આવે છે। આ છે સરકારની યોજનાઓ, જાણે કે ગામ માટે પારસરૂપ બનતી હોય તેવું જોવા મળી રહ્યું છે। ત્યારે મેઘરજ તાલુકાના જીબીના અધિકારીઓ કોઈ જ વાત સાંભળવા તૈયાર નથી અને 5-6 દિવસથી ગામમાં અંધારા પણ જોવા મળી રહ્યો છે। તાત્કાલિક વીજળી મળે તેવી માંગ ઉઠવા પામી છે। અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના કુટારના ગ્રામજનો દ્વારા મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા હેરાનગતિને ત્રાસ અપાતા હોવાને જણાવી રહ્યા છે અને તાત્કાલિક અસરથી 6 દિવસથી વીજળી બંધ છે, વીજળી ગુલ છે, ત્યારે વીજળી આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। કુટા સંગાલ ગામની અંદર 4-5 દિવસથી લાઇટ બંધ છે અને મોટા મોટા આગેવાને રજૂઆત કરવા છતાં કોઈ લાઇટની કાર્યવાહી કરતું નથી અને બોર્ડવાળા પણ કોઈ હોમ જોતા નથી। કેટલા દિવસથી લાઇટ બંધ છે? 4-5 દિવસ છે। શું લોકોની પરિસ્થિતિ કેવી છે અત્યારે? અહીંયા લોકોની પરિસ્થિતિ અત્યારે અંધારામાં જીવી રહ્યા છે, કોઈ ઘણી તકલીફ થઈ રહી છે, પણ કોઈ પાણી પીવાની પણ તકલીફ છે, એવી અમારા ગામની અંદર તકલીફ થઈ રહી છે। સરપંચ સાહેબ તમારે ત્યાં અહીંયા નથી આવતા? સાહેબ પણ કોઈ કોને લેતા નથી, વારમેન પણ પૈસા ખાવ પૈસા હોય તો કોમ કરે નથી કરતો। ઉપર સાહેબને વાત કરી તમે? ઉપર સાહેબને રજૂઆતો કરવા છતાં કોઈ હજી સુધી કોઈ સંભાળ કરતું નથી।